नमस्कार मित्रों, हूँ दिनेश ना दिनेश गुजराती व्लॉग चैनल में तमारू हार्दिक हार्दिक स्वागत है। मित्रों आज जैसू गुजरात राज्य गांधीनगर शहर में आवेल सेक्टर 19 में आवेल वनस्पति उद्यान एटले के पुनितवन। तो आज जैसू पुनितवन में बगीचा अंदर लगभग 3500 वृक्ष वावामां आवे छे। तमने विडियो माध्यम थी आज टोटली पुनितवन की माहिती आपीश, तो विडियो सुधी बन्या रहेजो। विडियो गमे तो चेनल लाइक शेर सब्सक्राइब करजो। नमस्कार मित्रों, आज ना वीडियो में आपणे आवी पहोंच्या छीए गुजरात राज्यना गांधीनगर शहर में आवेल सेक्टर 19 ना सरस मजाना वनस्पति उद्यान में, जे पुनितवन तरीके ओळखाय छे। मित्रों पुनित शब्दनो अर्थ गुजराती में पवित्र थाय छे अने वननो अर्थ जंगल थाय छे। आम आज बगीचाने पवित्र वन पण कहेवाय छे। मित्रों आ पुनितवन नु लोकार्पण 6/6/2005 ना रोज आपणा भारतना वडाप्रधान श्री नरेन्द्र मोदी जी ज्यारे गुजरातना मुख्यमंत्री हता त्यारे एमना वरद हस्ते करवामां आव्युं हतुं। तो मित्रों फाइनली अत्यारे हाल आपणे आवी पहोंच्या छीए पुनितवन આગળ। તમે જોઈ શકો છો આ છે પુનિતવનનો ગેટ અને આપણો જે સ્વર્ગની તરફ। અને બીજી વાત મિત્રો કે પુનિતવનના અંદર કોઈ જાતનો ટિકિટ ચાર્જ લેવામાં આવતો નથી, બિલકુલ ફ્રી છે મિત્રો। અને આ એક સરકારી વિભાગ દ્વારા, સરકારી વન વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું છે વનસ્પતિ ઉદ્યાન એટલે કે પુનિતવન। તો જઈશું અંદરની તરફ અને જોઈશું અંદરનો નજારો। મિત્રો આ પુનિતવનને વર્ષ 2005માં ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને આ વન વિભાગે અહીં 6 હેક્ટરની જેટલી જમીનને વિકસાવવામાં આવી છે અને તેમાં વૃક્ષો વાવવામાં આવે છે। જ્યારે પુનિતવનની એટલે કે આ બગીચાની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે લગભગ 3500 વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને બધા જ વૃક્ષો હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર જ્યોતિષીય મહત્વ ધરાવે છે। મિત્રો તમે જોઈ શકો છો જે આ છે પુનિતવનનો નકશો અને અહીંયા ટોટલી માહિતી ભરવામાં આવી છે અને અહીંયા અહીંથી ચાલુ થાય પ્રવેશ દ્વારા અહીંયા પાર્કિંગ લખેલું છે, પછી આ બાજુ પાણીની ટાંકી, આ પંચવટી, એની બાજુ નક્ષત્ર વન, પેલી બાજુ રાશિ વન, એમ્ફી થિયેટર, બગીચો, વન કુટીર, નવગ્રહ વન, ટોટલી માહિતી આ મેપના અંદર દર્શાવવામાં આવી છે મિત્રો। મિત્રો પુનિતવનમાં વાવવામાં આવેલ વૃક્ષો તારાઓ, ગ્રહો અને રાશિ ચિહ્નો સાથે સંકળાયેલા છે। ઓ ફાઇનલી પુનિતવનના અંદર આવી ગયા છે અને હાલ ચાલતા ચાલતા જઈ રહ્યા છે અંદરની તરફ। સાહિલ સાથે છે, પૂજા, ભારતી, તો જઈશું અંદરની તરફ। અંદર ઘણું બધું જોવાનું છે તો જઈશું અંદરની તરફ ને જોઈશું। અમે પણ તમને વિડીયોના માધ્યમથી ટોટલી બતાવવાના છીએ પુનિતવનનો આખો બગીચો, તો વિડીયોમાં બન્યા રહેજો। તો સાહિલ ચાલતો ચાલતો આવી રહ્યો છે, તમે જોઈ શકો છો પાછળ પૂજા, ભારતી અને સરસ મજાની નાની એવી પગદંડી છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ બધા અલગ અલગ કેટલા બધા વૃક્ષ વાવવામાં આવે છે અને અત્યાર એનું કામ પણ ચાલી રહ્યું છે, મોટા મોટા બનાવીને અંદર પાણી રેડવાનું કામ ચાલુ છે અને ઘણા બધા અહીંયા અનેક પ્રકારના અહીંયા ઘણા બધા વૃક્ષો વાવવામાં આવે છે, તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી દૂર દૂર બધી જ બાજુ તમે જોઈ શકો છો। તો પુનિતવનના અંદર લગભગ 3500 વૃક્ષ વાવવામાં આવે છે, અલગ અલગ પ્રકારના 3500 વૃક્ષ વાવવામાં આવે છે જે આ વિડીયોમાં જોઈ રહ્યા છો। મિત્રો પુનિતવનમાં તમને નાના મોટા પક્ષી પણ જોવા મળશે અને હાલ તમને મોર જોવા મળી રહ્યા છે જે આ વિડીયોમાં જોઈ રહ્યા છો। મિત્રો પુનિતવનના ટાઈમની વાત કરીએ તો સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી અને સાંજના 4 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી તમે અહીંયા આરામથી ફરી શકો છો। તો ફરી ફરીને થોડોક થાક લાગ્યો છે મને સાહિલના,
અને સાહિલ તમે જોઈ શકો છો, સાહિલ પણ જબરજસ્ત થાકી ગયો છે. તો બસ આરામ કરવા માટે અહીંયા સરસ મજાની તમે જોઈ શકો છો ઘણા બધા પ્રમાણમાં અહીંયા બાકડા મૂકવામાં આવે છે. તો તમે અહીંયા શાંતિથી આરામથી આરામ કરી શકો છો. મિત્રો, પુનિતવન વનસ્પતિ ઉદ્યાન નાના બાળકોને લઈને આવવા માટેનું બેસ્ટ આ જગ્યા છે. કેમ કે અહીંયા નાના નાના બાળકોને રમવા માટે ઘણા બધા તમે દૂર દૂર જોઈ શકો છો સાધનો મૂકવામાં આવ્યા છે. સાથે જ અહીંયા સરસ મજાનું મેદાન પણ આવેલું છે. મિત્રો, પુનિતવનમાં નાના બાળકોને રમવા ખેલવા માટે અલગ અલગ સાધન પણ મૂકવામાં આવ્યા છે. તો તમે પણ તમારા નાના બાળકોને લઈને અહીંયા આવી શકો છો અને બાળકોને મજા કરાવી શકો છો. મિત્રો, પુનિતવનમાં જ્યારે કોઈ રજાનો દિવસ હોય અથવા તો કોઈ તહેવાર હોય ત્યારે અહીં બહુ જ મોટા પ્રમાણમાં લોકોની ભીડ જોવા મળતી હોય છે. મિત્રો, આ હતું પુનિતવન વનસ્પતિ ઉદ્યાન. અને મિત્રો, મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. આવી જાણકારી ને ઇન્ટરેસ્ટેડ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.